નસવાડીના પાલા ગામે વર્ષોજૂનું ગુરુ વિશ્વનાથ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં અગાઉ છોટાઉદેપુરના અને ધારાસભ્યને પ્રવેશ ન અપાતા વિવાદ સર્જાયો હતો. ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. પૂનમના દિવસે લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. નસવાડીના પાલા મંદિરે દર્શન કરવા માટે આવતા લોકો પાસે શ્રમની માંગ કરવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. દર્શન માટે આવનાર ભક્તોને મંદિરના મુખ્ય ગેટમાં પ્રવેશ ન આપવામાં આવતા દર્શનાર્થીઓ નસવાડી પોલીસ સ્ટેશને અરજી આપવા માટે પહોંચ્યા હતા. જે લોકો શ્રમદાન નથી કરતા તેને પ્રવેશ આપવામાં આવતો નથી. દર્શન કરવા ના દેતા મંદિરના કેમ્પસમાં બેસીને રામધૂન કરી અને મંદિરના દરવાજા ખોલાવવાની માંગ કરી. જ્યાં સુધી દરવાજા ન ખોલાય ત્યાં સુધી બહાર બેસવાની ચીમકી પણ વાતચીત દરમિયાન ઉચ્ચારી હતી. મંદિરની બીજી બાજુ મુનિ મહારાજના સમર્થકો પણ વિરોધ કરનારની સામે રામધૂન બોલાવી હતી, જેને લઈને મામલો વધારે ગરમાયો હતો. આપણા વડીલો આજે ચોથી પેઢી અમારી બી થઈ છે, છતાં પણ અમારું દર્શન કરવાનો લાભ નથી આપતા. આ મંદિરના અમારા વડીલોએ બનાવેલા છે અને અમારા વડીલોએ વિશ્વનાથ ગુરુ મહારાજને 10 અવતારનું રજ કેરી તાળી રજબાર ખૂંચી અમારા ગુરુએ અમારા ગામના ભક્તોએ ખોલી બતાવી છે. કોઈ તાકાત નથી આ ગામડામાં કે ખોલી બતાવે તાળું. રજનું તાળું તલબાર ખુશી એ દામોદર ગુરુ વિશ્વનાથે ખોલાવેલી છે અમારી પીઠી. એમાં કોઈ ભક્ત પણ ખોલી શક્યો નથી. એવી અમારા વર્ષોથી ચોથી પેઢી છે આ મંદિરમાં, છતાં પણ અમે આજે 20 વર્ષથી મારા ગામે ભજન કરેલું છે. હું જાતે પોતે મારા ઘેર દામોદરને લઈ જઈને 20 વર્ષથી ભજન કરેલું છે, છતાં મને ના બેહવાડે. શ્રમદાન આવે કે ના આવે બધાનું દર્શન કરવાનો લાભ લેવો. શ્રમદાન આથી ને વિશ્વનાથ વખતે તો અહીંયા ઘઉં ચોખા તેલના ડબ્બા બધું આવે તો અમારે વખાડમાં માય ના એટલું હતું. અમારી જાતે જોયેલું છે. પોલીસ સ્ટેશન એટલું જવું પડે, દર્શન દરવાજો ખુલ્લો હોવો જોઈએ, બીજું કંઈ જ નહીં. અમારે દરવાજો ખુલ્લો કરવાનો છે, બીજું કંઈ માંગણી નથી. અમે હડતાલ પર બેસી જ જશે, આ બેઠા એ બેસી રહેવાના છે.